हेलो फ्रेंड्स, मायसेल्फ कृणाल शाह। चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेय में आज आपणे जे कालना सूत्र आपणे भण्या हता, जे कुल 8 सूत्र हता, जेमांथी 4 सूत्रनो अभ्यास कर्यो हतो। बाकीना 4 सूत्रनो आजना लेक्चरनो अभ्यास करवानो छे, परंतु ते पहेला क्लास लेक्चरमां जे 8 सूत्रनो आपणे अभ्यास कर्यो हतो तेनुं एक वखत पुनरावर्तन करी लईए। मित्रों, लास्ट लेक्चर में आपणे 8 सूत्रों अभ्यास कर्यो हतो, पण एना माटे एक ट्रिक शीख्या था, एक शॉर्ट ट्रिक। ए शुं हती? तो एना माटे याद राखवानुं हतुं एस प्लस एस बराबर 2SC, एस माइनस एस बराबर 2CS, सी प्लस सी इज इक्वल टू 2CC, सी माइनस सी इज इक्वल टू माइनस 2SS। आ वस्तु याद रखनी थी, एस प्लस एस बराबर 2SC, एस माइनस एस बराबर 2CS, सी प्लस सी इज इक्वल टू 2CC અને सी माइनस सी इज इक्वल टू माइनस 2SS। હવે જ્યારે અહીંયાથી આ તરફ જઈએ તો એક્સ પ્લસ ઓર માઇનસ વાય ભાગ્યા 2, પણ જ્યારે પાછા ફરીએ ત્યારે એક્સ પ્લસ ઓર માઇનસ વાય, એટલે શું થાય? ધારો કે આમથી આ તરફ જઈએ છીએ, એટલે પહેલું સૂત્ર એસ એટલે સાઇન અને સી એટલે કોસ, તો સાઇન એક્સ વત્તા સાઇન વાય બરાબર 2 sin એક્સ પ્લસ વાય બાય 2 cos એક્સ માઇનસ વાય બાય 2, સાઇન એક્સ વત્તા ઇઝ ઇક્વલ ટુ 2 sin એક્સ પ્લસ વાય બાય 2 cos। નેક્સ્ટ સાઇન એક્સ માઇનસ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ 2 cos એક્સ પ્લસ વાય બાય 2 sin એક્સ માઇનસ વાય બાય 2। તેવી રીતે ત્રીજા નંબર ફરીને સી પ્લસ સી કોસ એક્સ વત્તા કોસ વાય બરાબર 2 cos એક્સ પ્લસ વાય બાય 2 cos એક્સ માઇનસ વાય બાય 2। અને છેલ્લું ચોથા નંબરની ફોર્મ્યુલા કોસ એક્સ માઇનસ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 sin એક્સ પ્લસ વાય બાય 2 sin એક્સ માઇનસ વાય બાય 2। આમથી આ તરફ જઈએ એટલે આપણને 4 ફોર્મ્યુલા મળે। હવે આમથી આમ જઈએ તો બીજી 4 ફોર્મ્યુલા, જેમાંથી 5મા નંબરની ફોર્મ્યુલા 2CS, હવે જ્યારે આમથી આમ જઈએ ત્યારે એક્સ પ્લસ ઓર માઇનસ વાય હોય, એટલે 2 sin એક્સ કોસ વાય આપ્યું હોય, 2 sin એક્સ કોસ વાય, તો એસ પ્લસ 2SC એટલે એસ પ્લસ એસ લખાય, પણ તમારે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય લખવાનું, એટલે કે સાઇન એક્સ પ્લસ વાય વત્તા સાઇન એક્સ માઇનસ વાય। તેવી રીતના છઠ્ઠા નંબરની ફોર્મ્યુલામાં 2CS એટલે કે 2 cos એક્સ સાઇન વાય બરાબર સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ માઇનસ વાય। સાતમા નંબરની ફોર્મ્યુલા 2CC એટલે કે 2 cos એક્સ કોસ વાય બરાબર કોસ એક્સ પ્લસ વાય વત્તા કોસ એક્સ માઇનસ વાય। અને છેલ્લે માઇનસ 2SS એટલે કે એ ફોર્મ્યુલા બને માઇનસ 2 sin એક્સ સાઇન વાય, તો શું થાય? સી માઇનસ સી, એટલે તમે લખી શકો કોસ એક્સ પ્લસ વાય માઇનસ કોસ, ક્લિયર છે? આટલી ફોર્મ્યુલા 8 ફોર્મ્યુલાનો કાલે આપણે એટલે લાસ્ટ સેક્શનમાં અભ્યાસ કર્યો હતો, જેમાંથી 5, 6, 7, 8 ફોર્મ્યુલા આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ આપણે કર્યા હતા। તો આ લેક્ચરમાં આપણે પહેલું, બીજું, ત્રીજી, ચોથી, એટલે 4 ફોર્મ્યુલા એના રિલેટેડ આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું। આના સિવાય પણ આ પ્રકારના સૂત્રો આપણે ભણ્યા હતા, સાઇન માઇનસ થીટા હોય તો સાઇનની અંદર જો ખૂણામાં માઇનસ હોય તો માઇનસ બહાર નીકળી જાય, તમે એમાં લખી શકો માઇનસ સાઇન થીટા, અને જો કોસ માઇનસ થીટા હોય તો કોસ માઇનસ થઈ જાય તો તમે તેમાં લખો કોસ થીટા। ઓકે, તો આજે આ 4 ફોર્મ્યુલા રિલેટેડ એક્ઝામ્પલ
આપણે આગળ વધીએ, જેમાં પહેલી એક્ઝામ્પલ નંબર વન, સાઇન 7x માઇનસ સાઇન 3x s માઇનસ s. આપણે એક વાત અહીંયા સાઈડમાં શોર્ટ નોટ લખી નાખીએ, s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ c માઇનસ 2ss. અને આમથી આમ જઈએ એટલે x પ્લસ ઓર માઇનસ y ભાગ્યા 2. ઓકે, તો સાઇન 7x માઇનસ સાઇન 3x, તો s માઇનસ s એટલે થઈ જાય 2cs. તો તમે લખી શકો 2cos, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 7 વત્તા 7x વત્તા 3x ભાગ્યા 2, સાઇન 7x માઇનસ 3x ભાગ્યા 2. તો 2cos 7x પ્લસ 3x એટલે કે 10x ડિવાઈડેડ બાય 2, સાઇન 7x માઇનસ 3x એટલે કે 4x ડિવાઇડેડ બાય 2. 10 ભાગ્યા 2 એટલે કે 5, તો 2cos 5x સાઇન 2x આ તમારો આન્સર. સેમ એક્ઝામ્પલ નંબર 2, cos 2x વત્તા cos 5x. તો આ રહ્યું c પ્લસ c, દેટ ઇઝ 2cc. મતલબ એ લખી શકીએ 2cos, પહેલાં બેઉનો સરવાળો 2x વત્તા 5x ભાગ્યા 2, cos બેઉની બાદબાકી 2x માઇનસ 5x ભાગ્યા 2. 2cos બેઉનો સરવાળો 5 ને 2 7x ભાગ્યા 2, cos બેઉની બાદબાકી માઇનસ 3x ભાગ્યા 2. હવે કોસની અંદર જ્યારે માઇનસ આવે તો કોસ માઇનસને ખાઈ જાય, એટલે તમે લખી શકો 2cos 7x બાય 2cos. આ તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3, cos 8x માઇનસ cos 2x, અને આની કિંમત શોધવાની છે. તો સી માઇનસ સી, સી માઇનસ સી એટલે માઇનસ 2ss, મતલબ માઇનસ 2sin, પહેલાં બંનેનો સરવાળો ભાગ્યા 2, પછી સાઇન બેઉની બાદબાકી ભાગ્યા 2. માઇનસ 2sin 8 ને 2, 10 માં 10 ભાગ્યા 2 એટલે 5x સાઇન, 8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 2 એટલે 3x. આ આન્સર. ઓકે મિત્રો, તમને ટૂંકમાં ખબર પડી કેવી રીતના આ સૂત્રનો ઉપયોગ થાય છે. હવે એક સ્ટેપ આગળ વધીએ આ પ્રકારના એક્ઝામ્પલની અંદર. ક્વેશ્ચન નંબર 4, સાબિત કરો કે કોસ 9x માઇનસ કોસ 5x અપોન સાઇન 17x માઇનસ સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન 2x અપોન કોસ 10x. કોસ 9x માઇનસ કોસ 5x અપોન સાઇન 17x માઇનસ સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન 2x અપોન કોસ 10x એવું સાબિત કરવાનું છે. તો આના માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, કોસ 9x માઇનસ કોસ 5x અપોન સાઇન 17x માઇનસ સાઇન 3x. હવે સી માઇનસ સી, સી માઇનસ સી એટલે માઇનસ 2ss, એ માઇનસ 2sin બંનેનો સરવાળો ભાગ્યા 2, સાઇન બંનેની બાદબાકી, અને છેદમાં છે s માઇનસ s. જો s માઇનસ s હોય તો 2cs, તો 2cos બેઉનો સરવાળો સાઇન બેઉની બાદબાકી. હવે અંશમાં છે માઇનસ 2, 9 5 14, 14 ભાગ્યા 2 એટલે કે 7, માઇનસ 2 સાઇન 7x
साइन नौ में पांच जाए तो चार चार भाग्या बे एटले बे साइन टू एक्स छेद में टू कॉस सत्ताने त्रण वीस भाग्या बे एटले के दस कॉस दस एक्स सत्तर ओछा त्रण एटले के चौद चौद भाग्या बे एटले सात साइन सेवन एक्स तो टू टू जाए साइन सेवन एक्स जाए तो रहू शू माइनस साइन टू एक्स अपॉन कॉस टेन एक्स एट्ले के राइट हेन्ड साइड समझो मित्रों खूब इजी है। सेम नेक्स्ट एक्जाम्पल साबित करो के साइन फाइव एक्स प्लस साइन थ्री एक्स अपॉन कॉस फाइव एक्स प्लस कॉस थ्री एक्स इज इक्वल टू टेन फोर एक्स। तो आना माटे पण मित्रों सेम वे लेफ्ट हेन्ड साइड लई लो साइन फाइव एक्स वत्ता साइन थ्री एक्स अपॉन कॉस फाइव एक्स वत्ता कॉस थ्री एक्स। हवे एस प्लस एस एस प्लस एस एट टू एस सी एट टू साइन पांच एक्स वत्ता त्रण एक्स भाग्या बे कॉस बेवनी बाद बाकी पांच एक्स ओछा त्रण एक्स छेद में सी प्लस सी टू सी सी टू कॉस पांच एक्स वत्ता त्रण एक्स भाग्या बे कॉस पांच एक्स ओछा त्रण एक्स भाग्या बे। चलो टू टू तो गया हवे साइन पांच एक्स वत्ता त्रण एक्स एट्ले कि आठ एक्स भाग्या बे एट्ले कि चार एक्स थाय पांच एक्स ओछा त्रण एक्स भाग्या बे एट्ले कि पांच एक्स ओछा त्रण एक्स बे एक्स भाग्या बे एट्ले एक्स थाय मतलब अहीं लखी शकाय साइन फोर एक्स कॉस एक्स एवी रीतना छेद में जो सादर रूप आपो तो अहीं कॉस पांच एक्स वत्ता त्रण एक्स आठ एक्स भाग्या बे एट्ले कि चार एक्स एट्ले कॉस चार एक्स अने कॉस पांच एक्स ओछा त्रण एक्स एट्ले टू एक्स भाग्या बे एट्ले कॉस एक्स अहींथी कॉस एक्स गया साइन एक्स अपॉन कॉस फोर एक्स एट्ले थई जाय टेन फोर एक्स राइट हेन्ड साइड। मित्रों खूब सरल है समझ आयु। नाउ नेक्स्ट एक्जाम्पल एक्जाम्पल नंबर सिक्स साबित करो के साइन एक्स माइनस साइन वाई अपॉन कॉस एक्स प्लस कॉस वाई इज इक्वल टू टेन एक्स माइनस वाई भाग्या बे। तो आना माटे फरी एक वार लेफ्ट हेन्ड साइड लई लीए लेफ्ट हेन्ड साइड लई लो शू छे तो कि भाई साइन एक्स माइनस साइन वाई कॉस एक्स प्लस कॉस वाई। હવે s માઇનસ s s માઇનસ s એટલે ટુ સી એસ એટલે ટુ કોસ બેવનો સરવાળો ભાગ્યા બે સાઇન બેવની બાદ બાકી ભાગ્યા બે સીમલી છેદમાં c પ્લસ સી એટલે કે ટુ સી સી એટલે ટુ કોસ બેવનો સરવાળો ભાગ્યા બે કોસ બેવની બાદ બાકી ભાગ્યા બે। હવે જો ટુ ટુ ગયા કોસ એક્સ પ્લસ વાય બાય ટુ કોસ એક્સ પ્લસ વાય બાય ટુ રહ્યા તો રહ્યું શું साइन एक्स माइनस वाई बाय टू कॉस एक्स माइनस वाई बाय टू साइन अपॉन कॉस एट्ले शू आवे तो कि भाई टेन एक्स माइनस वाई बाय टू जे थाय राइट हेन्ड साइड एट्ले के जवाब। खूब ज सरल एक्जाम्पल छे मित्रों आना बस फक्त तमारे ध्यान राखवानुं छे आना सूत्रोनुं। नेक्स्ट एक्जाम्पल साबित करो के साइन एक्स प्लस साइन थ्री एक्स अपॉन कॉस एक्स प्लस कॉस थ्री एक्स इज इक्वल टू टेन टू एक्स।
તો આના માટે ફરી એકવાર આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું, એટલે શું છે, સાઇન એક્સ વત્તા સાઇન 3x અને કોસ એક્સ વત્તા, હવે s પ્લસ s એટલે 2sc અને c પ્લસ c એટલે 2cc. આ સૂત્ર પ્રમાણે અંશમાં થાય 2 sin બેઉનો સરવાળો ભાગ્યા 2 cos બેઉની બાદબાકી ભાગ્યા 2. સિમિલરલી છેદમાં 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 cos બેઉની બાદબાકી ભાગ્યા 2. હવે આ 2 તો ગયા, એક્સ વત્તા 3x એટલે 4x ભાગ્યા 2 એટલે કે 2x, મતલબ સાઇન 2x, એક્સ માઇનસ 3x એટલે કે માઇનસ 2x ભાગ્યા 2 એટલે કે માઇનસ એક્સ, કોસ માઇનસ એક્સ, કોસ એક્સ વત્તા 3x એટલે કે 4x ભાગ્યા 2 એટલે કે 2x, કોસ એક્સ માઇનસ 3x એટલે માઇનસ 2x ભાગ્યા 2 એટલે માઇનસ એક્સ. હવે આપણને ખબર છે એક સૂત્ર બની ગયા છે, કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા, કોસ માઇનસ તો ખાઈ જાય, તો અહીંયા કોસ માઇનસ એક્સ છે, કોસ માઇનસ 2 કોસ ખાઈ, કોસ માઇનસ ખાઈ જશે, સાઇન 2x કોસ એક્સ કોસ 2x, સાઇન 2x અપોન કોસ 2x એટલે કે ટેન 2x, આ થાય રાઈટ હેન્ડ સાઈડ. ક્લિયર છે? નાવ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમથી છે. ક્વેશ્ચન છે, સાબિત કરો કે સાઇન 2x પ્લસ 2 સાઇન 4x પ્લસ સાઇન 6x ઇઝ ઇક્વલ ટુ 4 કોસ સ્ક્વેર એક્સ સાઇન 4x. ઓકે, આના માટે મિત્રો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, મતલબ સાઇન 2x પ્લસ 2 સાઇન 4x પ્લસ સાઇન 6x. હવે 2 સાઇન 4x એટલે 2 વખત છે, તો એને આપણે 2 વખત લખીએ, મતલબ સાઇન 2x પ્લસ સાઇન 4x પ્લસ સાઇન 4x પ્લસ સાઇન 6x. હવે અહીંયા જુઓ, આ s પ્લસ s બને છે અને આ s પ્લસ s બને છે, s પ્લસ s એટલે કે 2sc. આ સૂત્ર પ્રમાણે આના હું s પ્લસ s લખી શકું 2 sin 2નો સરવાળો ભાગ્યા 2 cos 2ની બાદબાકી ભાગ્યા 2. સિમિલરલી s પ્લસ s એટલે 2sc, અહીંયા 2 sin 2નો સરવાળો એટલે કે 4x પ્લસ 6x ભાગ્યા 2 cos 2ની બાદબાકી 4x માઇનસ 6x ભાગ્યા 2. હવે આના મેં 2 sin 2x વત્તા 4x એટલે કે 6x, 6x ભાગ્યા 2 એટલે કે 3x, 2x માઇનસ 4x એટલે માઇનસ 2x, માઇનસ 2x ભાગ્યા 2 એટલે કે માઇનસ x, અહીંયા થઈ જાય cos માઇનસ x, પ્લસ 2 sin 4 × 6 = 10 ભાગ્યા 2 એટલે કે 5x, 4 × 6 જાય તો માઇનસ 2 ભાગ્યા 2 એટલે કે માઇનસ x, cos માઇનસ x, cos માઇનસ x એટલે cos x, અહીંયા બી cos માઇનસ x એટલે cos x, એટલે 2 sin 3x cos x વત્તા 2 sin 5x cos x. મિત્રો આ બંનેમાંથી કોમન શું નીકળે છે, તો સૌથી પહેલાં 2 બેરને બાજુ છે એટલે એ કોમન નીકળે, cos x છે તો એ પણ નીકળે, તો અંદર કોણ રહ્યું, અંદર રહ્યું સાઇન 3x વત્તા સાઇન, ફરી એકવાર s પ્લસ s 2sc, તો 2 cos x 2 sin 2નો સરવાળો 3x વત્તા 5x cos 2ની બાદબાકી ટુ કોસ એક્સ, અહીંયા 2 સાઇન 3 × 5 = 8 ભાગ્યા 2 એટલે કે 4x cos,
ત્રણમાંથી પાંચ જાય તો માઇનસ બે, માઇનસ બે ભાગ્યા બે એટલે કે માઇનસ એક્સ. પણ કોસ માઇનસ એક્સ એટલે કોસ એક્સ, આ કોસ એક્સ અને આ કોસ એક્સ બંને ભેગા થઈ જાય, બે અને બે ભેગા થઈ જાય, ચાર કોસ એક્સ ભેગા થાય તો કોસ સ્ક્વેર એક્સ, અને આ છે સાઇન ફોર એક્સ. આ તમારે બન્યું રાઈટ હેન્ડ સાઈડ. તો મિત્રો આજના લેક્ચરમાં તમને ખબર પડી આપણે આજના લેક્ચરમાં કયા સૂત્રનો અભ્યાસ કર્યો, જે પ્રથમ ચાર સૂત્રો હતા. પણ ટૂંકમાં કાલનો લેક્ચર અને આજનો લેક્ચર એની અંદર આપણે કુલ આઠ સૂત્રોનો અભ્યાસ કર્યો, પણ એ આઠે આઠ સૂત્રો એક જ ફોર્મ્યુલા એક જ કન્સેપ્ટ ઉપર આધારિત છે, અને એ આ છે એસ વત્તા એસ ટુ એસ સી, એસ માઇનસ એસ ટુ સી એસ, સી પ્લસ સી ટુ સી સી અને સી માઇનસ સી માઇનસ ટુ એસ એસ. મિત્રો આ પોર્શન આજે આજનો લેક્ચર અને ગઈકાલ મતલબ લાસ્ટ લેક્ચર જે હતો એ ત્રિકોણમિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. તમારે આ પોર્શનનો ખૂબ જ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે, જે તમારે ધોરણ બારમાં પણ ઉપયોગી થશે. ક્લિયર છે મિત્રો? થેન્ક યુ.